પંચમહાલમાં સેરા લુણાવાડા હાઇવે ઉપર પાનમ ટોલ પ્લાઝાથી પાનમ ડેમ તરફ જતો રસ્તો જે છે તે બિસ્માર બની ગયો છે પાનમ પાટાથી ગઢ થઈને ઉંડારા અને પાનમ ડેમ સહિત થી વધુ ગામોને જોડતા આ ડામર રસ્તા ઉપર પાછલા બે વર્ષ ઉપરાંતથી મસ મોટા ખાડા પડી ગયા હોવા સાથે વાહનોને પણ નુકસાન જતું હોય છે આ રસ્તા ઉપર દિવસ અને રાત્રિ દરમિયાન વાહનોની અવરજવર રહેતી હોવા સાથે રસ્તો પણ ઓબળખાબડ થઈ ગયો હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા અહીં કોઈ મોટી ઘટના બની તેની રાહ દેખી રહ્યું હોય કે પછી શુભ મુહૂર્ત આવે ત્યારે રસ્તાની કામગીરી કરાશે કે શું અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ રસ્તો જોખમી રૂપ બનવા સાથે બાઇક સ્લીપ પણ ખાવાના બનાવો બની રહ્યા હોય ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા સંબંધિત તંત્ર પોતાની નૈતિક જવાબદારી સમજીને રસ્તાની કામગીરી કરે તેવી આશા અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ રાખી રહ્યા હતા સમય પણ વધારે જતો હોવાથી તંત્ર સામે ભારે આક્રોશ પણ જોવા મળે તો નવાઈ રહી જોકે જિલ્લા તેમજ રાજ્યભરમાંથી અનેક લોકો પાનમ ડેમનો નજારો જોવા સાથે કુદરતી સૌંદર્ય નિહાળવા માટે આવતા હોય તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા રસ્તા બાબતે ગંભીરતા લેવામાં કેમ નહીં આવી એવા અનેક સવાલો અહીં આવતા પર્યટકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે સંબંધિત તંત્ર દ્વારા ચોમાસાની ઋતુ આવતા પહેલા રસ્તાની મરામત કરવામાં આવે તે પણ હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી લાગી રહ્યું હોય ત્યારે જોવું જ બન્યું કે ઉપરોક્ત આ બાબતે લઈ લે સંબંધિત તંત્રના અધિકારીઓ ગંભીરતા લેશે કે પછી હોતી હે ચલતી હે એમ જ ચાલશે કે શું અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો હોય તેમ કહીએ તો નવાય નહીં રિપોર્ટર પ્રિતેશ પંચમહાલ જી સર હું આ રસ્તા પરથી રોજ જાઉં છું રસ્તો પાનમ ચોકડીથી ઉડારા પાનમ ડેમ અને છેક સંતરામપુર તરફ જતો રસ્તો છે ત્રણ હું માનું છું ત્યાં સુધી ત્રણ ચાર વર્ષથી આ રસ્તો બહુ ખરાબ કંડિશનમાં છે આશા રાખીએ છીએ કે આ રસ્તો નવો બને અથવા તો આ રસ્તાની મરામત કરવામાં આવે પરંતુ અમે ઈચ્છીએ છીએ રસ્તાની કન્ડિશન જોઈને કે રસ્તો ખરેખર નવો જ બનવો જોઈએ નજીકના સમયમાં ચોમાસું આવી રહ્યું છે રસ્તા ઉપર ખાડા ઊંડે ઊંડા બહુ ઊંડા થઈ ગયા છે હું માનું છું ત્યાં સુધી કે ઊંડા રચવા માટે અમારે વીસ મિનિટમાં જવાતું હતું એની જગ્યાએ અત્યારે જો ગાડી લઈને જઈએ આ ખરાબ રસ્તા ઉપર તો એક કલાક જેવો સમય થઈ જાય છે એટલે આશા રાખીએ છીએ કે રસ્તો જો કમ્પ્લીટ થઈ જાય તો વાહન ચાલકો ઝડપી પોતાના સ્થળ સુધી પહોંચી શકે